એક સવારનો જમાનો હવે આવી ગયો છે અમે, પણ એક તમને કહી દઉં કે વખત હતો ત્યારે માથા દેવા માટે પાછા નતા પડતા, મંગળ વરસાતા હોય અને સૂર્યવીરો નીકળી ગયા એવા દાખલા આપણી પાસે ઘણા છે. તો એક દિવસ જેને આખું જીવન પોતાનું કરોડો અરબોની સંપત્તિમાં અળોટતા હોય અને હરફ કાંકળી ઉતારે એમ ઉતારીને આખો પરિવાર નીકળી ગયો હોય અને એનો આ કાર્યક્રમ હોય અને આપણે ખાલી ચાર કલાક બદલે બેસીને સાંભળી ન હોય તો આપણી કચણાઈ કહેવાય. એટલે બધા બેસી જાઓ, આપણે ઘડી ખાલી કલાક દોઢ કલાક જ મોજ કરવાની છે, એ બે કલાક જેવો સમય જે આપણે જોશું. તો તમે સાંભળો, અને કારણ કે આ પરંપરા સાચવવા માટે લોહી રેડાના ચિત્તોડના સાકા ને ભૌતિક વાંસો તો ખબર પડે કે આ સનાતન પરંપરાને ઉજળી રાખવા માટે શું શું ઘટનાઓ બની છે. 11-11 વર્ષની દીકરીઓ માથે ઓઢણી ઓઢીને એમ કહેતી હતી કે બા ઘડીક વાર ઉભા રહ્યો, બેન ઘડીક વાર ઉભા રહ્યો. 11-11 વર્ષની રાજપૂતની દીકરીઓ, મોટા બા તમે ઉભી જાઓ, દાદી તમે ઘડીક ઉભી જાઓ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિ ને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ચાંટી પડે ભલા મારે. કેવાનો અર્થ મારો એ પરંપરા આપણી છે અને એવું કરવાની હવે કાંઈ જરૂર નથી. હવે ખાલી રૂપિયા દેવા પડશે, નથી લોહી રેડવા પડે, નથી અગ્નિમાં કૂદવું પડે. અહીંયા પહેલી જ શરૂઆત એક મરદામરદ રાજપૂતે કરી છે. બાદરસિંહ વાઘેલા સાહેબ ભરત એમણે એક પણ આજ વિચારનો બધા તાળીયેથી વધાવજો. એનું કારણ છે 1,11,111 રૂપિયા ડોનેશન શરૂઆત બહુ સરસ થઈ છે. એટલે આપણે એને બિરદાવીએ, આપણાથી દેવાય એટલું દેવું, સારા કાર્યમાં ન દેવાય ને તો દેતા હોય એને બહુ બિરદાવાય એટલે બીજી વાર એને દેવાનું મન થાય. આ બહુ મોટી વાત છે, અનુમોદના છે આ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એક ઉત્સાહ થવો જોઈએ આખા ગામને, આમ આમ આનંદના હિલોળા ચડવા જોઈએ કે આવી શરૂઆત મહારાજ સાહેબે અહીંથી કરી છે. તમે જુઓ એનું જીવન, આમ જુઓ તમે એને આહડીઓ આડકાની દેખાય છે અહીંયા આપણા માટે નીકળી પડેલા આ. અને આને જેટલા એ રાજી થાય એટલું કરીશું ને એટલે પેઢીઓ સુધરી જાય. અને એના આત્માને જરા કઈ થાય કે મારું સફળ નું આત્મ ધું પાડું ને તો પેઢીઓ નાશ થતા વાર ન લાગે, એ હું અહીંથી ગેરંટી આપું છું આ. એટલે એકદમ ઉત્સાહથી આપો આ કાર્યક્રમમાં, જેટલું અપાય એટલું આપણે આપી, ન આપી તો આપતા હોય ને બિરદાવી. કારણ કે જરૂરી બહુ પૈસો છે જીવનમાં, એ સબ માયા હૈ ઇસકા ક્યા કરે એમ ન રહે, આ બધા બિલ ભરવા પડશે પૂરું થાય એટલે એ જરૂરી છે. હા, પણ યુવાનોને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો, મહારાજ સાહેબ ને ગઈ રાતે મેં યાદ કરેલા ડાયરામાં, મેં કીધું એક સાધુડો નીકળ્યો છે જે પોતાનો હાથમાં મશાન લઈને, એમનો અમારે સવારે કાર્યક્રમ છે. મેં કીધું શું એની તાકાત છે, તપની તાકાત છે. અહીંયા સાધુ માતાજી અહીં બેઠા છે તમે જુઓ, અને કાંઈ નો મોબાઈલ હાથમાં લેવો આ યુગમાં, એ જીવન શીખવા. અને એ જીવન આ દીકરી દીકરાને આ ધન છે મોટું. મહારાજ સાહેબ મને હમણાં કહેતા હતા કે બાળકો ઉપર ફોકસ કરવું જરૂરી છે. એક વાત તમને એ કહી દઉં, મેકોલે જયારે ભારતમાં આવ્યો અને પાછો ગયો ને ત્યારે મેકોલે લખ્યું, એ તમને ઓથેન્ટિક વાત કહું છું. મેકોલે એક જ વાત કરી, એની માને જઈને એટલું કીધું, માં ભારતમાં એવી શિક્ષણ વ્યવસ્થા કરીને આવ્યો છું, સનાતનની ગુરુકુળો બંધ કરાવી દીધી છે મેં, અને એવું શિક્ષણ ભારતમાં. મેકોલે એની માને કહે છે, વર્ષો પહેલા એવું શિક્ષણ નાખીને આવ્યો છું કે આજથી 100 વર્ષ પછી દીકરા દીકરીઓ હગા મા બાપ ને મા હામી ગાયું દેતા છે, એવું કરીને આવ્યો છું. આવો મેકોલે વર્ષો પહેલા બોલ્યો હતો અને અટાણે જોવા મળે છે. અટાણે ઈ પાછું વાળવા માટે આ સાધુડા નીકળ્યા છે. ઈ પાછું જે સનાતન પરંપરા છે એ કહી દઉં તમને, વિશ્વની માલિકોર 43 સંસ્કૃતિ હતી આપણી, સનાતન સંસ્કૃતિ છે એવી, જેને સંસ્કૃતિ કયો, સભ્યતા કયો, સનાતન ધર્મ કયો, 43 હતી. 43 મહેનત કરવા વાળાએ બહુ મહેનત કરી, પણ 43 માંથી 42 ખતમ થઈ ગઈ. પણ એક જ સનાતન પરંપરા એમને ઊભી છે, સનાતન સંસ્કૃતિ એમને ઊભી છે. આજ પણ હરિભંભી કાળની છાતીની માથે ઊભી છે, સમયની છાતીની માથે પગ દઈને ઊભી છે કે અમારો નષ્ટ નહીં થાય. તો એમાં આવા અનેક સાધુડાઓનો ફાળો હોય છે ત્યારે આ બની શકે. અને અનેક બેનું દીકરીઓ, યુવાન દીકરીઓ, યુવાનો અહીંયા બધા યુવાનો બેઠા છે, દરબારોના યુવાનો વધારે છે, ચારણ તરીકે આવ્યો એટલે કહું છું, બીજા માટે કાયમ આવે, બીજા માટે ખપી જાય, અડધી રાતે હોંકારો થઈને બીજા માટે ઉભો રહીએ, એને ક્ષત્રિય કહેવાય. એના અમે ગીતો ગાયા છે. બાકી અડધી રાતે દારૂ પીને કોકની દુકાનો બંધ કરાવવા જાય એને હાંગડું ભા કહેવાય, એના રાહડાય નથી ગાયા અમે કોઈ દી, અને એના ગીતો નથી ગયા. તમારા ઇતિહાસ વાંચો તો હું તો આમ ભૂવો થઈ ગયો છું આ બધા. મને ક્યાં કઈ ક્ષત્રિય ની કઈ વાત કાયમ બોલ્યો છો, ઉપરા ઉપર પુસ્તક ખડકતા હતા તો સ્વર્ગમાં પૂવાની નિહાણી થઈ જાય તો વધે, એટલા તમારા ઇતિહાસો પડ્યા છે.
એ બાપ દાદા તમારા પૂર્વ સૂર્યો તમને માફ નહીં કરે જો તમે બધું ભૂલી જાઓ ને હાવ એકદમ મૂકી દો બીયર બારમાં કાકીડા જેમ ધોન થાય જીને કે હે ચાર દિન બાકી હે બે ચાર દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા ચાર દિન હોય તો કઈ કરી લ્યો કહેવાનો અર્થ મારો એ છે કે આ સાધુડો નીકળ્યા છે મહારાજ સાહેબ નીકળ્યા છે ખાલી એની હારે જોડાઈ જાઓ ને એટલે આજ પછી અમુક વર્ષો પછી ખબર પડશે કે ભારત વર્ષમાં ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જે ક્રાંતિ સર્જાણી એ ક્રાંતિના મૂળિયા ઉમરી ગામ છે ભલા માણસ ઉમરી ગામના દરબારો છે અને પછી બનાસકાંઠો છે સંસ્કાર કાંઠો વચ્ચે એની એ તાકાત છે એના ભજનની એના તપની તાકાત છે કે એનું કાર્ય કરી કરે શકશે પણ આપણે એમાં કેટલા જોડાઈ લાભ લીધો એ આપણે રહી ન જઈએ એ વાત હકીકત છે એટલે ડોનેશન રૂપે અહીં હું ગાઉં એટલે તમે હું થોડી થોડી બધી વાતો વચ્ચે કરતો રહીશ તમે ગોળ કરો તો ભલે જેમ આ પાદરસિંહ સાહેબે જે લખાવ્યા એ રીતે લખાવો તો આમને ઉત્સાહ રહે એનું કામ થવાનું છે નક્કી કરી લેજો એ અસ્તિત્વને આખું એને માસારે ભગવાન રામે ધર્મના કેડે ડગલા માંડ્યા એટલે એને પથ્થરો કરવા માંડ્યા પથ્થર મદદ કરે એને મદદ કરી વાનરોએ મદદ કરી ગીધ મદદ કરે તો ખાઈ જાય એને મદદ કરી રીષડાએ મદદ કરી અને રાવણ અન્યાયને કેડે ડગલા દીધા પોતાનો પાય હામો પડ્યો કાંઈ ના ભીમા ઠબકારો ન્યા કુંભ છે એટલે જો તમે આમાં જોડાઈ જશો હું અને તમે એનું પરિણામ જરૂર બાકી તો એને તો અસ્તિત્વ મદદ કરે છે એટલે જે કાંઈ આપ આપશો જોગમાં એ તમને આપ્યું હોય ભગવાને તમને આપ્યું હોય તો અહીંયા આપજો ન અપાય તો બાજુવાળાને કહેજો મારે તો હમણાં આવું બરોબર નથી પણ તારે દીધા જેવું છે અને એનાથી વધારે ન દેવાય તો હારો પડકારો એના ઉપર જીવી જવાય અને ખાસ બેહી અને સાંભળશો અહીંયા આવા મહાપુરુષો બેઠા છે અને આપણે આજનો દિવસ જો ખાલી બેસી ન સાંભળી હતી તો આપણે ખાલી વાતો જ કરી છે એ વાત એ હકીકત છે એટલે હું અહીંથી મા જગદંબાની કારણ કે આખું પરિવાર એક તો આમ તો નીકળી ગયો હોય કરોડોની સંપત્તિને ઠોકર મારી પણ બે બંધુઓએ એક જે બેગ લીધો છે શ્વેતાંબર પહેરી અને નીકળી ગયા છે એ મારા તમારા માટે નીકળી ગયા છે ઉજળી પરંપરા માટે એટલે એમને વંદન કરી અને બળદેવનાથ બાપુના ચરણમાં પણ વંદન કરી અને હું અહીંથી દુહાસનથી શરૂઆત કરું છું આગળ મને જે આવશે એ બધી હું વાતો કરીશ એટલે હવે
બોડીનો પાંગડીઓ મને ખૂબ દેખાય છે બેટા છે યુવાનો ખાસ તમને આજે ખૂબ સાંભળવા આવે છે એટલે આપ બધા અહીંયા આપો છો ગોળ રૂપે જે લખાવીને આપશો એ સારા કાર્યમાં રહે મારા સાથે નીકળ્યા છે એ એનું કાર્ય તો અસ્તિત્વ પૂરું કરશે પરમાત્મા પૂરું કરશે એ વાત એ હકીકત છે પણ આપણે કેટલાય ન્યારે જોડાઈ ગંગા વહી જાય છે એમાંથી ખોબા ભરી પી લઈએ અને જુંકી મારી લઈએ તો આપણો બાકી દરિયામાં વહી ગયા પછી કાંઈ નથી એમ પણ આ દીકરીઓને દીકરાઓને જે એવોર્ડ આપે છે ને એ એવોર્ડ કેવા કે કોઈ ક્રિકેટમાંથી લઈને કોઈ રમતમાં હોય કોઈ સિંગરમાં હોય કોઈ બીજું ત્રીજું એમાં તો બધાને એવોર્ડ મળે છે પણ સારું જીવન જીવે છે મા બાપને પગે લાગે છે જે સંસ્કારને હાથવાનું કામ કરે છે જે મોબાઈલ જરૂરિયાત વગર હું ન વાપરું જે મક્કમતા છે જે વ્યસન છોડે છે એને એવોર્ડ આપવા વાળું કોઈ નથી એને એવોર્ડ આપવા વાળા આ સાધુડા બેઠા છે અહીંયા ભલા માણસ એટલે એ બહુ મોટી વાત છે માનવનું જે ઘડતર છે એ જ મોટી વાત છે બાકી તો સંસારનો ધનાવર પશુ બધા ભોગવે છે તમે કોઈ દી સાંભળ્યું પાટો ધણહેરમાં સરી આવો ભે હાટું ભારી લઈ આવ્યો પાટા સરી આવે કોકના મકાન ને ભીતું પાડતા આવે કરતા આવે પણ માનવ જીવન શું છે તો બીજા માટે જેને કર્યું છે માવડીઓ ઘણા બેઠા છે મને એક વાત યાદ આવે નાના નાના દાખલા છંદ હું મારી રીતે વાતો કાયમના માટે જે કરું છું એ આપના આગળ અને હું તો મહારાજ સાહેબ ને વંદન કરી દઉં કઈ રાતે આપને યાદ કર્યા તમે અને આ વાતો હું આજે જ કરી લેવી બધી આ ખાઈ કરીશ પણ હું કાયમ યાદ કરીશ કે એક અમારો એવો સાધુડો નીકળ્યો છે બનાસકાંઠાની ધરતીમાંથી પ્રોગ્રામમાં કે એને એની સાથે જોડાવતો તમારું જીવન સુધરી જશે એ વાત હકીકત છે સાહેબ બહુ મોટી વાત છે કરોડો સંપત્તિને ઠોકર મારી પરિવાર આખો નીકળી ગયો છે પૈસાની ટોચ ઉપરથી પાછા વળેલા છે આપણે જેની વાત હજી અડિયું કાઢી છે ને એ જરૂરી છે એ સાચું છે પણ એનું જીવન એ વસ્તુ એને સમજાઈ ગયું છે એટલે મને એક વાત યાદ આવે માતાઓ બહેનો ઘણા એ બેઠા છે જીવનનું જેને ઘડતર કર્યું છે એક આવી રીતનો પ્રસંગ હતો દરબારી ડાયરો એક બાજુ બધા પુરુષો બેઠેલા એક બાજુ સ્ત્રીઓ બેઠેલા અને આવી રીતનો કઈ પ્રોગ્રામ હશે એમાં એક જુવાન બેન નીકળી 23-24 વર્ષની ઉંમર અને જુવાન ભાઈ લગ્ન ને હજી 2-3 વર્ષ થયા છે કે 4 વર્ષ થયા છે અને એ બેઠેલી પણ એને એક પણ ઘરેણું નહીં ખાલી સૌભાગ્યનો ચાંદલો કરેલો શરીર ઉપર એક પણ ઘરેણું પહેરેલું નહીં એટલે બીજી બાઈ જોવે છે કે આ બાઈ કા કોઈ ઘરેણા નહીં પહેરે એટલે વિચાર થાય છે એમાં કોઈ મસ્કરીમાં દાંત કાઢે છે એમાં કોઈ ડાઈ બેન હશે એને કીધું બેન તે ઘરેણા નથી પહેર્યા એ કોઈ કોઈ પ્રકારના ઘરેણા શરીરમાંથી નથી પહેર્યા અને બીજી બાજુ ઘરેણે લટ બેર છે એટલા પહેર્યા છે એ તારી મસ્કરીમાં દાંત કાઢે છે તો તને કઈ કેવું નથી તારે તો કે ના ના મારે કઈ કેવું નથી તો કે ના જવાબ તો દેવો જોઈએ ને તે કેમ કોઈ ઘરેણા નથી પહેર્યા ત્યારે એ બેન દીકરીએ કીધું સાંભળો મારું ઘર મોટું ફોટો ઘણો અને મારો મોટો પિયુરો નામ મારો ઘરનું નામ મોટું છે અને જે રાજપૂતની આરે હું પરણી એનું નામ બહુ છે ટોટો ઘણો ગરીબી છે પાછું શું કામે છે મારા બાપનું નામ એ બહુ મોટું છે અને મારું ઘર મોટું ટોટો ઘણો અને મોટો પિયુરો નામ એ કારણ હું અડવી મારું કેડા કાંઠે ગામ મારું ગામ રસ્તામાં આવે છે અને જે વટે માર્ગ નીકળે એને એક જ યાદ આવે ફલાણા ભાઈ ની દીકરી અહીંયા રહીએ છે અને ફલાણા ભાઈ ના પત્ની છે ધર્મપત્ની છે એ રોટલો ખાધા વગર નહીં જવા દે ત્યાં રોટા વગર નહીં જવા દે ત્યાં આપણને રોટલો મળશે એટલે નામ પૂછી પૂછીને આવે છે એને રોટલા ખવડાવી દઉં છું છેલ્લે કાહાની કાહળિયું હતી કાહાની થાળિયું દઈ દઈ પાડોમાંથી લોટ લઈ આવીને રોટલા કરીને ખવડાવી દીધા ઘરેણા એક પછી એક મૂકી વેપારીની દુકાને અને મહેમાનોને કોઈ દી ખાધા વગર ભૂખ્યા અતિથિને જવા દીધા નથી આ બધાને ખવડાવ્યું ને એટલે મારી માથે આ શરીરમાંથી એ કોઈ ઘરેણો નથી રહ્યું ઘર મોટું ટોટો ઘણો મોટો પીવરો નામ એ કારણ હળવી મારું કેડા કાંઠે ગામ પણ હવે સાંભળજો આટલી વાત જ્યાં પૂરી થઈ ત્યાં એક જુવાન આવ્યો ઈચ્છાવી એક વરસ નો ડાયરામાં એ આવ્યો ને તો આખા ડાયરા ની નજર ખેંચાણી અહીંયા વહી આવો અહીંયા વહી આવો આ બાજુ આવો રામ રામ જય માતાજી આવો આવો અહીંયા વહી આવો બધાની નજર ખેંચાણી બાયુ ની નજર બધાની ખેંચાણી બેનું દીકરીઓની ઈ કે એવું કોણ આવ્યું કે આખો ડાયરો એમ કે અહીંયા વહી આવો અહીંયા વહી આવો અહીંયા વહી આવો આવું બધું કોણ આવ્યું કે બધા કે અહીંયા વહી આવો કે અહીંયા વહી આવો જે ભાઈ ઘરેણા નતા પહેર્યા ને એ બેને કીધું કે એ મારું ઘરેણું આવ્યું છે ભલા માણસ મારો પતિ છે મારે ઘરેણા પહેરવાની જરૂર નથી એ સમાજના કામ એવડા કરે છે એ દાતા રેવડો છે એ સુરવી રેવો છે કે જે આવે એટલે બધાય ને અહીં બેઠેલા આ બાજુ બહુ નથી જોયું યુવાનો અટાણે અમુક એવી ફેશન છે કે આટલા એટલા ઘરેણા અહીંયા ટીંગાણા હોય હાથમાં સારી વાત છે માતાજી આટલું હોય પહેરો એનો વાંધો નથી પણ તમે હોનાના ઢગલા પહેરીને આવો અને પાંચ જાણે જગ્યા કરી દઈએ ને તો જ પહેરજો
باقي تمه اتلا ٹنگاڑی ڈرائیور کوئی ہامو نو جوئے تو ای پیٹی ما بھرین موکی دیوا ڈھونڈا لاگو سو تو گھرنا پہروان ضرور نتھی 5 10 جنا کیڑو کری دیے گایا ہویا ہو پلا تو گھرنا پہرائے ایم جیوتر نا گھرنا تے پہراوانا جیوتر نا گھرنا جیوتر کونے کہوائے اینا گھرنا ا مہاراج صاحب ا دیکریو نے دیکراو نے پہراوے سے کھاتا گھرنا جیوتر نا مولیہ نا چھے અને એ બોલી જારે થતારી પૂજ્ય સંતો પધારી રહ્યા છે એનું પણ સ્વાગત કરું છું અને એવી વાતો કરવી છે ત્યારે પાકિસ્તાન સુધી પડકારો કુદે એવો વાઇબ્રેશન આવવા દે બરાબર બે હાથ ઉંચા કરી હર 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 બાજુ મારા જો મારું એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું છે અને એમાં લખનાર નું મારાથી ઊંચું છે મને જાદવ વજુભા જસવતસિંહ અહીંયા પધાર્યા સરપંચ સરપંચ શ્રી સમો મોટા પધાર્યા એમના તરફથી પણ 11,000 રૂપિયા આવે છે અને